ફેંકી દે તો સ્વીકારું, પણ આ તો ખાધા વગર ફેંકી દે. 70 વર્ષ 70 વર્ષની ઉંમર એક એક તને એમ થાય કે આપણે આ જિંદગીમાં કઈ હતું નહીં તો બરાબર છે, 70 વર્ષની ઉંમર એવું કેમ થાય? અને એમાંથી એક એણે મને કીધું કે ભાઈ તું વિચાર કર એમ કે જેમ નવલકથામાં વાર્તામાં પહેલા ચેપ્ટર વાંચીને પડતું ન મૂકાય, છેલ્લું ચેપ્ટર વાંચીને પડતું મૂકે કે આમાં મજા ન આવી. કારણ કે કદાચ બે ચેપ્ટર શરૂઆતના બોરિંગ હોય પણ આગળ કંઈક ઇન્ટરેસ્ટિંગ હોય, એમ લાઈફમાં થોડાક ચેપ્ટર બોરિંગ હોય એને કારણે લાઈફ આખી બોરિંગ જ નીકળશે એવું માનીને જીવવું નહીં. એ સિડની શેલ્ડને લખ્યું 86 વર્ષ એટલે ખાસું જીવા એને લેખું, પછી તો ગુજરી ગયા, ત્યારે 90 વર્ષની ઉંમરે ગુજરી ગયા 4 વર્ષ પછી. એમની આત્મકથામાં અમે અનુવાદ કરીને મૂક્યું છે, આમાં એણે એમાં લેખું કે ભાઈ મારો બાપ કોઈ ભણેલો માણસ હતો નહીં, એ જીવતો ન રહ્યો, પછી શું થયું દીકરાનું એ જોવા માટે. પણ એમ કે જો એ વખતે મને જે રિજેક્ટેડ જિંદગી રાખી હતી એમાં મેં હમણાં તમને આખું વર્ણન કર્યું એ બધું જ આવ્યું. ટૂંકમાં એક માણસ પોતાની જિંદગીમાં જેને પરિકલ્પના કે સફળ અને સુખી જિંદગીની બધું જ મને મળ્યું, પણ હું તો એ જિંદગી ફેંકી દેવાનો હતો. See, this is what father is all about. I, આમ છે ને સુપરહીરો હોય નાના બાળક માટે, એના મા બાપ છે એ જ મોટા હીરો હિરોઈન હોય, પછી ધીરે ધીરે બીજા હીરો હિરોઈન ની ખબર પડે. ત્યાં લગી તો મમ્મી પપ્પા જ હોય, બધું એ જ લઈ આવી દે, બધું એ જ કરે, બધું એને જ આવડે. તો આવી મેં કેટલી ફિલ્મોની ક્યાંક ક્યાંક વાતો આવે, ક્યાંક ક્યાંક આવી પર્સનલ લાઈફની વાતો આવે, ક્યાંક મને ગમી ગયેલી કોઈક કોઈક પેરેન્ટિંગની કોઈ વાતો હોય. પછી પુસ્તક લખાતું હતું ત્યારે મેં એક ફિલ્મ જોઈ રૂમ નામની, ગયા વર્ષે ઓસ્કારમાં હતી, સાવ તાજી 2016માં જ આવેલી. તો એ ફિલ્મ જોઈને મેં ઇન્સ્ટન્ટ એનો લેખ એમાં મૂક્યો, રૂમ ફિલ્મનો, કે જેમાં એક માં છે એ બાળક ભેગી કેદ પકડાય છે, એક સાયકો માણસ છે, એને આ બનેલો કિસ્સો છે સત્ય ઘટના, 5 વર્ષ સુધી પોતાના ગેરેજની અંદર પકડીને રાખે છે દુનિયાને ખબર ન પડે એવી રીતે. તો આવી આવી અલગ અલગ કલર્સ ઓફ પેરેન્ટિંગ, ક્યાંક સારા લેખ વાંચ્યા હોય, ક્યાંક સરસ ઘટનાઓ વાંચી હોય, ક્યાંક મારું પોતાનું ઓબ્ઝર્વેશન હોય. અને બહુ ગમતી વાત એ થઈ કે આ બધું જ કર્યું પછી મોરારી બાપુને પૂછ્યું કે ભાઈ આવું એક પુસ્તક છે અને આ મારું અંગત પુસ્તક છે, અને શરૂઆતના 8 લેખ તો મેં કીધું મારી આત્મકથાની જેમ મારા પર્સનલ લેખા છે. કારણ કે મારા માતા પિતા મને કોઈક પૂછે, આ તમે તો બધા સૌમ્ય સદાચારી બધા ડાયાડબડા મિત્રો છો, બાકી એકાદો તો ઉભો થઈને આમાંથી પૂછે ને કે અનુભવ વગર ક્યાં લખવા બેઠા મમ્મી પપ્પા, તમારી લાયકાત શું આ પુસ્તક લખવાની? એટલે હું એનો આગોતરો જવાબ આપી દઉં તમને કે લાયકાત બીજી કઈ નથી, લાયકાત એટલી જ છે કે મને એવા મમ્મી પપ્પા મળ્યા જેને કારણે હું આ પુસ્તક લખી શકું. એવા મમ્મી પપ્પા પાસે ઉછરવાનો લાયકાત છે, બીજી કોઈ લાયકાત નથી. તો જે તે વખતે એવું એવું બન્યું જ છે કે માતા પિતાની કંઈક એવી ઘટના બની હોય તો મેં, આ લોકો સાક્ષી છે, ભાડોડિયા ફેમિલીવાળા, હું કોલેજમાં હતો અને મેં નોકરી છોડી દીધી, બાપુજી ઘેર આવ્યા હતા, મને યાદ છે રશ્મિભાઈ ને બાપુજી વાલજી બાપા ઘેર આવ્યા હતા. એટલે મેં કહ્યું, મેં કીધું ભાઈ હું તો મમ્મી ભેગો રહેવાનો છું. એટલે મને કહે કે તું અમારી સંસ્થામાં આવતો રહે, ત્યાં ક્યાં તારે રજા લેવાની છે, તું ત્યાં જ રહે. મેં કીધું ના, મારે ઘરે જ રહેવું છે, કારણ કે મારી માએ મને ઘરે ભણાવીને મોટો કર્યો, હવે એને કેન્સર હોય. તો મેં કીધું મારે ક્યાંય આડુંવડું થવું જ નથી, એની પાસે જ રહેવું છે. તો આ હું એમ કહું છું કે આ કોઈ આપણે ફિલ્મોમાં બતાવીએ છીએ એમ કોઈ ડાયલોગબાજીની વિષય નથી, આ અંદરથી આવતું ફિલિંગ છે. તમને અંદરથી એમ થાય કે હાલો આપણે મૂકીને આમ રહીએ, દેખાડા માટે નહીં, સમાજને દેખાડવા માટે. કેમેરાવાળા ઊભા હોય ને ફોટાવાળા ઊભા હોય ત્યારે તમે ઠાવકા થઈ જાઓ, ડાય ડાય વાત કરો, પછી ઘરે જઈને પાછા હતા ને એવા થઈ જાઓ એમ નહીં. અને એવા સંબંધ હોતા નથી, હું ઘણી વાર કહું કે એવા બહુ ઠાવકા સંબંધ દેખાય ને. શર્લોક હોમ્સની એક વાર્તામાં વાક્ય છે, ટુ ક્લીન ઇઝ ડર્ટી, જેને ખૂન કર્યું હોય ને એ તો બહુ ચાલાકીપૂર્વક બધા ડાઘા સાફ કરે, લુચી લુચીને સાફ કરે. ટુ ક્લીન ઇઝ ડર્ટી. તો એ બહુ આપણે એમ લાગે ને કે ભાઈ આ તો કેવા આમ આવા છોકરાઓ, આવા મા બાપ, એકબીજાને પગે લાગે ને એકબીજાને કેટલા વખાણ કરે ને કેટલા, થોડાક નેચરલ હોવા જોઈએ મા બાપને સંતાનોના સંબંધ. કોકર ઊંચા સાદે વાતે થાય, કોકર છોકરા સંભળાવીએ દે બાપુજીને, તમને આ નથી ખબર પડતી, તમે બેસો હવે ચૂપચાપ. આ નેચરલ કહેવાય, હું એમ કહું છું આ નેચરલ છે.
कुदरत ने जो एवी व्यवस्था करी हुई होत के बधा संतानो मां बाप नी जेरोक्ष थाय तो ता माइक्रोफोन ही न होत आ पृथ्वी ऊपर ने मोबाइल फोन ही न होत। राइट ब्रदर्स छे इना मां बाप तो एवज कहता था के भाई प्लेन थोड़ू उड़े, कारण के एने थोड़ू जोयुं तुं उड़तो प्लेन, पण छोकरावे उड़ेडू। तो जेटली प्रगति आ कुदरती व्यवस्था छे बळवाखोरी ना जीन्स पैदा करे, नहींतर तो गांधीजी दीवान थया होत ने पोरबंदर स्टेटना। तमे जुओ तो नरेन्द्र भाई छे ए वडनगर मां जोत अत्यारे बळवाखोरी ना जीन्स पैदा करे, चालू चीलो मुकीन के बाहर निकले तो मां बाप करता संतानों के एडवांस थाय ने। ए पोतानी कंपनी मां हूं घणी वार मां बापो ने कहूं के भाई तमे तमारी कंपनी मां तमारा बिजनेस मां बिजनेस ना होय तो घणा शिक्षक मां बाप होय छोकराओने शिक्षक बनावे, डॉक्टर मां बाप होय तो डॉक्टर बनावे, एवुं न राखो। तमे एडवांस मां नक्की न कर लो के एंजीनियर के डॉक्टर छे, एनो रस शुं छे चेक करो। तमे डॉक्टर हो तो डॉक्टर ज थवुं जरूरी नथी, स्पोर्ट्स पर्सन पण थाय। सचिन ना पिता शिक्षक हता तो सचिन शिक्षक थयो ज नहीं, क्रिकेटर थयो। तो ऑन बिहाफ ऑफ देम यू डोंट डिसाइड। चंद्रकांत बक्षी बहु मने गमता लेखक, રાજકોટમાં જેવું બોલેલા છે એમું ગઢવીમાં એમનો કાર્યક્રમ હતો ત્યાં, કે ગુજરાતી મા બાપો પોતાના સંતાનો વતી એની 80% જિંદગી જીવી દે છે રિમોટ કંટ્રોલથી। કયો ફ્લેટ લેવો, ફ્લેટના પડદાનો કલર કેવો હોય એ જ નક્કી કરી દે, લગ્નનું પાત્ર જ આખે આખું નક્કી કરી દે, પછી બીજી બધી ક્યાં વાત છે, બરોબર। એટલે મેં એમાં લેખું છે કે ભાઈ તમે એને મુક્તિ આપો, આપણા વારસાની કહાનીઓ જોશો તમે તો આપણા વારસાની કહાનીઓમાં યુનિકનેસ છે। આપણે નચિકેતા અને ધ્રુવની વાર્તા સાંભળીને મોટા થયા છે, જેને સગા બાપને સંભળાવી દીધું તમે ખોટાનું વાંચો। જરૂરી નથી કે બધા મા બાપ છે એમ કે બહુ સૌમ્ય હોય, અમુક કઈ હિરણ્યકશ્યપ ભટકાય તમને તો બરાબર। દરેક જગ્યાએ તમે જુઓ પ્રહલાદ, તો આ હું એટલા માટે તમને કહું છું કે આપણા વારસામાં આ પણ છે, તમે એને ખુમારીથી કયો, સ્પષ્ટતાથી કયો કે આ ખોટું છે, આ બરાબર નથી થતું। નચિકેતા બોયલો તો યમના દરવાજે ગયો, ગયો તો જ્ઞાન લઈને પાછો આવ્યો ઉપનિષદનું, ચૂપચાપ સહન કર્યું હોત કે બાપુજી કરે એ સાચું, તો ગૌતમ ઋષિ ખોટા કરતા હોય તો નચિકેતાએ બોલવું પડે। તો આ આ વાત મેં એમાં મૂકી છે કે ભાઈ નહીં, માતા પિતામાં એવું ન હોવું જોઈએ બહુ સુગર કોટેડ સંબંધ હોય, બેકસીટ ડ્રાઇવિંગ ન કરો, પેરેન્ટ તરીકે તમારા સંતાનને તૈયાર કરો, ખૂબ તૈયાર કરો, ઘડો, શીખવાડો, ભેગા ફરો, જે મિનિટે એના હાથમાં ડ્રાઇવિંગ આપો એ મિનિટે પાછળ બેઠા બેઠા કોમેન્ટ્રી ન કરો કે આમ હલાવો નામ હલાવો, ડાબી બાજુ જોડી બાજુ બ્લેક માર સ્પીડ વધાર, તો ભટકાશે ઓલો, પછી પાછળ બેઠા બેઠા સુઈ જાઓ એને હલાવવા દો, ન આવડતી પાછી લઈ લો ગાડી પણ બોલો નહીં, બરાબર। તમે એક રાઈટ લીધી ને તમને એમ લાગ્યું કે હજી કચાશ છે, હજી નથી જામે એમાં ગાડી, તો ચાવી પાછી લઈ લો કે ભાઈ અત્યારે તારે ડ્રાઇવિંગ સીટ ઉપર નથી બેઠવાનું, પણ પાછળ બેઠા બેઠા કોમેન્ટ્રી કરવી એનાથી ખરાબ પેરેન્ટિંગ કે કઈ નથી, બરાબર। એને એની રીતે રમવા દો, ન આવડે તો શીખવાડો અને ન જ ફાવે તો પાછી લઈ લો। આ હું વેસ્ટર્ન વર્લ્ડમાંથી એક શીખવા જેવી વાત છે, આપણે ત્યાં છે ને બાપિકા વારસાવાળી વાત છે, ટ્રસ્ટ કર્યું હોય ને એમાં પછી બાપિકો વારસો જ ચાલે, પણ વેસ્ટર્ન ડિઝની છે એ ડિઝનીના સંતાનો નથી સંભાળતા, એપલ છે એ સ્ટીવ જોબ્સના સંતાનો નથી સંભાળતા, પ્રોફેશનલ ટીમ આવી ગઈ, ટીમ કુક સંભાળે છે એપલ અત્યારે, બોબ આઇગર સંભાળે છે ડિઝની। તો તમે તમારો પ્રોફેશનલ લેઆઉટ ક્રિએટ કરો, એનું સ્ટાન્ડર્ડ ક્રિએટ કરો અને યોગ્ય પાત્રો શોધો। જો તમારા ઘરમાં યોગ્ય પાત્ર ન હોય, રોય ડિઝની હતો તો સંભાળતો, વોલ્ટ ડિઝનીનો ભાઈ છે એ લાયક હતો, પણ રોય ડિઝનીને એવું ન લાગ્યું કે મારા સંતાનો કે વોલ્ટ ડિઝનીના સંતાનો લાયક છે, તેણે અલબેકથી છોડી દીધું, પ્રોફેશનલ સીઈઓને આપી દીધો આખો સ્ટુડિયો, ચેક કરો લાયકાત છે કે નહીં, મહેનત કહેતો સંતાનો હોય કે ગેરલાયકાત છે, પરંતુ આમાંથી કોઈ એવો મેસેજ ન લઈ લેતા છોકરાઓને આપવું જ નહીં, ધક્કો મારીને કાઢી મૂકો। હું એમ કહું છું કે એની લાયકાત ચેક કરો, એ સંભાળવા માટેની, તમારું એમ્પાયર સંભાળી શકે એવો વ્યવસ્થિત વારસદાર હોય તો આપો, પછી અખિલેશના આપ્યા પછી ખેલ કરવા બેસો તમે જાહેરમાં કે ના ના આ તો ન જ હાલે, માંડ માંડ થાળે પડ્યું, આ નોટને કારણે મારા ખેલથી પડી ગયું છે અડધું, એ
એકતા કપૂર ની સિરિયલ ચાલુ થઈ ગઈ રોજ. બરોબર, પેલા આઈપોન, પછી હચવાનું નહીં, પછી જીરવાનું નહીં. બરોબર, તો બે માંથી નક્કી કરી લ્યો કે શું કરવું છે. તો મિત્રો, ઘણી બધી વાતો મેં કરી, આપણી પાસે જે સમય મને આપવામાં આવ્યો તો એ પૂરો થવામાં છે, કારણ કે હજી આપણે એક પુસ્તક વિમોચન કરવાનું છે. બીજું, મને એક સ્વાર્થ એ છે કે થોડુંક ક્વેશ્ચન એન્સર પણ સમય હોય તો થાય, એટલે મેં આમ નિલેશભાઈ સામે જોયું કે ભાઈ જો હોય આમ છે ને. તો સમાપનની એક વાત છે, હું છેલ્લે કરું. બરાબર, એ મારે કેવી છે, પણ એનાથી આપણે મધુરેણ સમાપન કરીએ તે પહેલા આપણે ક્વેશ્ચન એન્સર લઈએ. આપણે જેમ મહેતા ને હું હોસ્ટેલમાં પીડીએમ કોલેજમાં સાથે રહેતા હતા, પછી એને આવીને મને વાત કરી કે આ એક જય વસાવડા કરીને છોકરો હતો અને એને કેમ પટેલ એડમિશન ન આપ્યું, પછી હું એને લઈ ગયો. પહેલી વખત આટા મારનારો છોકરો હોય જેને તમે અગાઉ મળ્યા જ ન હો, એને ટીવીમાં જોઈને તમે ઓળખી જાઓ. એમાંથી એને મને એમ થયું કે ભાઈ મને કે તમને આવો બધો, પછી મેં થોડીક વાત કરી આજે તમને બધાને કરીને એવી કે હું કેમ મોટો થયો અને ઘરે પુસ્તકો છે ને આ ને તેને. એમાંથી સાહેબ ને એમ થયું કે આને તો એડમિશન આપવું જોઈએ, અને પટેલ સાહેબ પાસે લઈ ગયા. ને એમાં મહેતા સાહેબ છે એ અસલ શિક્ષક હતા કે ભાઈ એને પોતાનો કોઈ સ્વાર્થ જ નહોતો મને એડમિશન આપવામાં, તો લઈ ગયા. પટેલ સાહેબ અસલ પટેલ હતા કે ભાઈ આપણે આમાં ખોટું કઈ લાંબુ કરવું જ નહીં, જે આ મિનિટે પતતું હોય આ મિનિટે જ પતાવું હોય, એટલે તત્કાલ જ નિર્ણય લીધો કે તો આપી દો. મહેતા સાહેબ કહે છે એટલે નહીં તો શું થાત કે મેં કીધું એમ બીજા કોકો તો ભાઈ આપણે વિચાર કરશું સાહેબ, તમે સારી ભલામણ લઈ આવ્યા છો, મુકતા જાવ એને કામ લઈએ. બરાબર, એટલે પણ મહેતા સાહેબ એવો અને પટેલ સાહેબ એવો નિર્ણય લીધો કે આ મિનિટ જ થી ભરાવી દે. એની જગ્યાએ તમારા લખાણ પહોંચી અમને ઓહો શબ્દ થઈ ગયો. તમારું શબ્દ લેખનમાં શિક્ષકો પ્રત્યે એટલે મહેતા સાહેબ ને આ બધા પ્રત્યે તમે શાબ્દિક ઋણ ચૂક્યું છે. કુદરતી રીતે મા બાપ આવી રીતે ગુરુઓ પછી પાછળથી બધા તંત્રીઓ બધા એવા જ બેડા છે જે કઈ માથાકૂટમાં પડે જ નહીં, જે તમને ઉડવા દે, જે એમનો કે તમારે આમ કરવું કામ ન કરવું, પણ એમ કે ઓકે તમને યોગ્ય લાગે એમ કરવું, પણ યોગ્ય શું છે એ શીખવાડે ખરા. પણ અને તમે જે હમણાં એક વાત કરી જે ભાઈ હમણાં કે દરિયા કાંઠે લઈ ગયા ઘરમાં ઓલી બોટલ પડી ગઈ ને એ ક્રમશઃ જે શાબ્દિક જે પાછળ દરેક અંકના અંતે કરીને જિજ્ઞાસા વૃત્તિ રાખે છે ને એ તમારામાં અહીંયાથી જ જઈની છે. એ એવું હંમેશા એમ કહું કે તમારે જિંદગી જો ખરેખર આનંદ ને રોમાંચથી જીવવી હોય તો બાળક બનવું. બાળક જેટલો રોમાંચ તમે ફીલ નથી કરી શકવાના બીજી કોઈ રીતે. થેન્ક યુ. બેસ્ટ હંમેશા થ્રીલ છે બાળકની આંખમાં જોઈ, કારણ કે એને બધું સેન્સ ઓફ વન્ડર જ હોય, એને જે આપો એ વન્ડર જ લાગે. બરાબર, એ ટકાવી રાખવું એટલો જ પ્રયત્ન કરવાનો છે, બીજો કાંઈ પ્રયત્ન કરવાનો નથી. એના માટે કાંઈ કોઈ બીજી કોઈ મોટી મહાન તપસ્યા નથી કરવાની. તમારા બાળકની મુગ્ધતા તમને 40-42 વર્ષે તમે માની લો કે તમે કોઈક મોટું ચિત્ર જોવા જાઓ વાન ગોગનું, તો તમને એમ થાય કે ઓહો આ સનફ્લાવર તો કેવું ચિત્ર છે. એ મિનિટે તમે બાળક છો એ ચિત્રની સામે, તમે ભલે 42 વર્ષના હો. અત્યારે આપે જે વાત કરી કે મોબાઈલ કલ્ચર આવી ગયું છે, ટેબ કલ્ચર, મોબાઈલ કલ્ચર અને પ્રેઝન્ટ મીડિયા, અને જે જૂનું જે કલ્ચર હતું એ બધું પુસ્તકોનું વધારે હતું,
તો તમારી દ્રષ્ટિએ સર સોલ્યુશન શું છે? નવા બાળકોને આપણે કઈ રીતે તૈયાર કરી શકીએ આ બાબતે? એને કેમ આપણે પ્રોત્સાહિત કરી શકીએ? હાઉ વી કેન એન્કરેજ ધેમ? રાઈટ. મને જો કે બહુ ફ્રેન્કલી સ્પીકિંગ પ્રોબ્લેમ જ નથી લાગતો કે હું સોલ્યુશનની ચિંતા કરું. મને મોબાઈલ અથવા તો ટેબ એ પ્રોબ્લેમ એટલે નથી લાગતો. હું તમને બીજી રીતે મારો એપ્રોચ સમજાવું. બટેટા છે, એક જમાનામાં આપણા દાદીઓ તપેલીમાં મૂકીને બાફતા, ચૂલામાં નીચે લાકડા ભેગા કરતા, લાકડા સળગાવતા. તમારા બધાના દાદીઓની આ કથા છે બરાબર. આમ બટેટા બફાતા, પછી આપણા મમ્મીઓ આવ્યા ત્યાં લગીમાં કુકર આવ્યા અને બટેટા કુકરમાં બફાતા છે. આજે મોટા ભાગના ઘરમાં ઓવન પણ આવી ગયા. અહીં જે બેઠા છે કમસે કમ એમાં ઘણો વર્ગ એવો છે જે ઓવન શું છે એ નથી પરિચિત હોય, તો જરૂર પડે તો ઇન્સ્ટન્ટ બટેટા ઓવનમાં બફાઈ જાય. તો સાધનો બદલાય છે, પ્રક્રિયા નથી બદલાતી. બટેટા તો ખાય જ છે માણસ બરાબર. આ ઉદાહરણ તરીકે છે, હું એમ નથી કહેતો કે આ કોઈ મોટું ઉદાહરણ છે, પણ એક સિમ્બોલિક ઉદાહરણ છે. એમ બીજાના વિચારોથી તમારા વિચારોનું ઘડતર કરવું, બીજાની કલ્પના શક્તિથી તમારી કલ્પના શક્તિનું ઘડતર કરવું, અને તમે જે જગ્યાએ બેઠા છો ત્યાંથી એક ઇંચ પણ ખસ્યા વિના બ્રહ્માંડની મુસાફરી કરવી, એનું નામ વાંચન. આ વાંચનની બેઝિક વ્યાખ્યા હું જે સમજુ છું એ. હવે એ પ્રક્રિયા છે એ ટેબમાં પણ થાય, એ કિન્ડલમાં પણ થાય, એ પ્રક્રિયા છે એ મોબાઈલમાં પણ થાય. હવે હું એટલો પ્રવાસ કરું છું કે હું તો છાપાઈ ન વાંચી શકું હાથમાં લઈને, કારણ કે દુનિયાના કોઈ ખૂણે બેઠો હું, કા ભારતની ગુજરાતની બહાર બેઠો હું, તો હું મોબાઈલમાં જ વાંચતો થઈ ગયો છાપા. સાઇટો ખોલી ખોલીને મોબાઈલમાં વાંચી લઉં છું, વિડીયો જોઈ લઉં છું. ઉલટાની ફેસિલિટી થઈ કે પહેલાં ઘટના બની તમારે લાઈવ ટીવી જોવું પડતું, હવે યુટ્યુબ આવી ગયું, હોટસ્ટાર આવી ગયું, તો તમે તમારી રીતે જોઈ શકો છો તમારી ફુરસદે એનું સ્ટ્રીમિંગ. 4G આવી જશે હમણાં. એટલે ફ્રેન્કલી સ્પીકિંગ ટેકનોલોજી પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ એટીટ્યુડ છે. ટેકનોલોજી તો સાધન જ છે, પહેલાં પણ સાધન હતું, આજે સાધન છે. પુસ્તક પણ સાધન છે, આ કાગળ અને બાઇન્ડિંગથી રચાતું સાધન છે. આ મારી બાજુમાં જ કોમ્પ્યુટર પડ્યું છે, અહીં એ સ્ક્રીન અને ટાઇપોગ્રાફીથી રચાતું સાધન છે, જે તો બંને ટૂલ. જી પ્રશ્ન હવે એમાં એ આવે છે સર કે પુસ્તકમાં પેરેન્ટ્સ નો કે હું આ પુસ્તક બાળકને આપું છું, મોબાઈલ અને ટેબ અને ઇન્ટરનેટ થ્રુ પેરેન્ટ્સ ડઝન્ટ નો કે આ હું શું એને ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોવાઈડ કર્યું એ શું એક્સેસ કરશે એની માહિતી નથી રહેતી. એટલે એમાં આપી તો શકાય, તમે એમાં કિન્ડલમાં પણ ગિફ્ટ આપી શકો છો, એમેઝોનમાંથી પણ બુક ખરીદીને ઓનલાઈન ગિફ્ટ આપી શકો છો, એટલે આપી તો શકાય. ઇનફેક્ટ ઓનલાઈન વિશ્વમાં પણ પુસ્તકો તો વેચાય જ છે, ફ્લિપકાર્ટ અને એમેઝોન અધર બેસ્ટ એક્ઝામ્પલ. એટલે એવું નથી. બીજું એ કે આ વાતનો મને અનુભવ બહુ ઓછો છે. મા બાપ સિલેક્ટ કરીને મને કંઈ આપે તો હું ખાલી વિવેકાનંદના જ પુસ્તકો વાંચ્યા હોત કે દર્શકના જ પુસ્તકો વાંચ્યા હોત, તો કે દિવસે મેં જુલિયસ વર્ન વાંચ્યું હોત, તો કે દિવસે મેં એડલ્ટ સ્ટોરીઓ વાંચી હોત, કે દિવસે મેં સસ્પેન્સ સ્ટોરીઓ વાંચી હોત, અને આ કઈ વાંચ્યું ન હોત તો આજે તમને જે મલ્ટીકલર જય વસાવડાનું લખાણ લાગે છે હોતે નહીં. તમે જ્યાં સુધી મિક્સ ફ્રૂટ નો આઈસ્ક્રીમ બનાવો હોય તો મિક્સ ફ્રૂટ તો નાખવા પડે કે નહીં અંદર, નહીતર એકલું સીતાફળ હોય. એટલે હું આમાં ઓનેસ્ટ છું, મારે તમને બે જવાબ અપાય, કાં સારો અને ઠાવકો લાગે એવો, કાં જે પ્રામાણિક હું જે ફીલ કરું એવો. મા બાપ શું કામ નક્કી કરે બાળકે શું વાંચવું છે? પાયા બાળ વાર્તાઓ, સાવ નાનું બાળક હોય તો મેં કીધું મારા મા બાપે એ નક્કી કર્યું, મેં બાળ વાર્તાઓ અપાવી. એ વખતે બધા મૂળશંકર મોહનલાલ ભટ્ટના અનુવાદો આવતા, ફ્રેન્ચ ક્લાસિક્સના અને બ્રિટિશ ક્લાસિક્સના, શેરલોક હોમ્સના અને એવા બધા, એ બધું અપાયું. એ ક્યારે? એ તો દરેક મા બાપ કરે, પૃથ્વી પરના મા બાપ કરે, એ તો બ્રિટન કે અમેરિકાના મા બાપોએ કરે જ છે, કે એનું ચિલ્ડ્રન લિટરેચરની વ્યાખ્યામાં જે આવતું હોય એ બધું આપે ને એવું ધ્યાન રાખે કે એમાં એડલ્ટ લિટરેચર ન આવે. હવે આપણે ત્યાં મુશ્કેલી શું છે, તમે જે પ્રશ્ન ઉભો કર્યો ને કે ભાઈ મોબાઈલમાં ખબર નથી પડતી ક્યારે શું આવી જાય, ટીવીમાં ખબર નથી પડતી ક્યારેક શું આવી જાય છે, એ ખબર ક્યારેય નથી પડવાની. એ જે જમાનામાં પુસ્તકો હતા ને એ જમાનામાં ફૂટપાથનું લુગડી લિટરેચર હતું, અને આમાંથી ઘણા એવા હશે, ભલે કે નહીં મારી જેમ, પણ ઘણા એવા હશે કે જેણે બે પુઠાની વચ્ચે રાખીને વાંચી લીધું હશે, પછી ઠાવકા થઈ ગયા હોય, સમાજમાં પાંચમાં પૂછાતા થઈ ગયા હોય, એટલે બોલે નહીં કે ના ના આપણે આવું કહી દીધું એક જમાનામાં બરાબર. આવું નિખલસ છું આ વાતમાં. આ પણ ઘડતરની એક પ્રક્રિયા છે. ગાંધીજી જેવા ગાંધીજી આમાંથી પસાર થયા હતા, મહાત્મા કેવી રીતે? તમે જો સત્યના પ્રયોગો ધ્યાનથી વાંચી હોય તો એમાં આ કિસ્સાઓ છે જ બરાબર. આ હું માનું છું કે ઘડતરની એક નેચરલ પ્રોસેસ છે, અને બાળક માત્ર ને તમને બહુ એ પણ બહુ એક જીનેટિક વાત કરું, ઉંદરનો ફોટો જોઈ અને બિલાડીને ભૂખ ન લાગે બરાબર, આ સિમ્પલ લોજિક છે.
હ્યુમન બ્રેઇન ઇમેજિનેટિવ છે, એટલે હ્યુમન બ્રેઇન છે ને ફોટોગ્રાફના આધારે પણ કલ્પના કરે, એટલે પોસ્ટર જોઈને તમને ફિલ્મ જોવાનું મન થાય. આ હ્યુમન બ્રેઇનનો કમાલ છે. હવે સામે પક્ષે તમને ગેરંટીથી હું ચેલેન્જ આપીને કહું, એક નાનું બાળક ઘોડિયામાં રમતું, તમારા ખોળામાં રમતું, મેળામાં તમારી આંગળી પકડીને આવતું, આઈસ્ક્રીમ ખાતું, કાલું ઘેલું બોલતું, એને તમે સની લિયોનનો ફોટો બતાવો કે સની દેઓલનો ફોટો બતાવો, કાંઈ ફેર નહીં પડે, કારણ કે કુદરતે એનામાં સોફ્ટવેર એક્ટિવેટ જ નથી કર્યો. અને જે મિનિટે કુદરતી સોફ્ટવેર એક્ટિવેટ કરશે ને, એ મિનિટે ગૌતમ બુદ્ધના બાપની જેમ તમે ગમે એટલા તાળા મારશો તોય ફેર નહીં પડે. થેન્ક યુ સર. આ જ શીખવાનું છે આપણા પેરેન્ટ્સ. હેલો સર, અત્યારની પરિસ્થિતિ મુજબ મોટા ભાગે ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા છે જી, અને બાળકો છે એ દાદા દાદીથી થોડા દૂર થઈ ગયા છે, અને યંગ, હું યંગ મમ્મી પપ્પાની વાત કરું છું, થોડાક વધારે પેમ્પરિંગ થઈ ગયા છે જી, ઇંગ્લિશ મીડિયમનો થોડો ક્રેઝ થઈ ગયો છે, તો એ વિશે તમારું શું મંતવ્ય? ના, એ વાત સાચી, એમાં હું સંમત થઉં, એ વાત સાચી. મેં આ પુસ્તક લખવાનું કારણ જ એ હતું જે વાત મેં ટૂંકમાં બતાવી, પણ એકચ્યુઅલી મોરારી બાપુનું મળવા ગયો તો બાપુને મેં વાત કરી પુસ્તકના કન્ટેન્ટની, એટલે બાપુએ જે અમે લખી દીધું છે ને એ તમે વાત જોઈ, એમ લખ્યું કે ભાઈ આજના પેરેન્ટ્સ માટે એને સમજાય ને એને મજા આવે એવી ભાષામાં આ એક સંહિતા છે. સંહિતા જેમ અલગ અલગ શાસ્ત્રોની સંહિતા હોય એમ આ વાત હું ફીલ કરું છું, એટલે તો પુસ્તક લખું હું. મેં કીધું એમ હમણાં મેં સાહેબ સાથે ચર્ચા કરી અને સાહેબ એગ્રી પણ થયા કે ભાઈ એમાં કોઈનું કઈ ચાલતું નથી, એવું ચાલતું હોત તો પૃથ્વીરાજ કપૂરના છોકરાઓ રાજ કપૂર, રાજ કપૂર બહુ એવું બોલાવ્યું કે મારી કોઈ છોકરી ફિલ્મમાં ન આવે ને વવે ફિલ્મમાં ન આવે, તો કરીના કરિશ્માન ઢગલા થઈ ગયા બરાબર. એટલે એમાં કોઈ મા બાપનું નથી ચાલતું. મારો કહેવાનો મતલબ એ છે, આ કઈ સંતાનો ક્રોકરી તો છે ને શોકેસમાં મૂકીને ટેગ લગાડી દો એટલે હાલે, એ તો પોતાની રીતે રસ્તો કરતા જાય પોતાની કિસ્મત મુજબ. આપણે કહીએ ને નિયતિ, ગીતામાં જે મૂળ વાત કહેવામાં આવી છે કે તમારા કર્મો ને તમારી નિયતિ, એમાં કોઈ ભેગું આવતું નથી, મા બાપ પણ નહીં. દશરથ કરતા રામની નિયતિ જુદી હોય ને રામ કરતા લવકુશની નિયતિ જુદી હોય, એમાં કાંઈ કોઈનાથી થાય નહીં. પણ જે તમે કહો છો એ હું ફીલ કરું છું, મોટાભાગના પેરેન્ટ્સ આઉટ ઓફ ફોકસ છે. એ લોકો શું છે કે પોતાની જ હજી અમુક લાઈફ સમજી નથી શકી, છોકરાઓના લાઈફ ક્યાંથી આવે, એમનામાં મેચ્યોરિટી ખુદમાં જ નથી આવી કે જે સંતાનોમાં નાખી શકે કે સંતાનોને કેળવી શકે, નાખી શકે એના કરતા બરાબર. આ વાત હું ઓબ્ઝર્વ કરું છું, ફીલ કરું છું. આમાં એક સલીમ ખાને મને લેખ લખી દીધો છે, સલમાન ખાનના પિતા અને સલીમ જાવેદવાળા સલીમ ખાન, એમણે એક લેખ લખી દીધો બહુ પ્રેમથી મને. એ લેખમાં એણે એમ લખ્યું છે કે બહુ નાનો હતો ત્યારે એક રેકડીમાંથી રમકડું લઈ આવ્યો અને મારી માએ જોયું, અને મારી માએ જોયું, મારો નોકર જે ઘરમાં હતો એને એમ કીધું કે આને કે માફી માગીને પાછું દેવા જાય, એટલે એ કે માફી માગીને પાછું દેવા ગયો, જરાય ન ગયું, કેટલાય ઊભા હતા એની હાજરીમાં, મારે હું તો રોતો રોતો પાછો આવ્યો નોકરનો હાથ પકડીને, કે આ જરાય ગયું નહીં. પણ એ વખતે એમ કે એક વસ્તુ એ આવી મારામાં, એટલે એણે ચોખ્ખું લખ્યું જ છે એની અંદર કે મારા છોકરા